નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામ્ય પ્રવાસ ખેડવામાં આવ્યો. અમેરિકન દાતા દ્વારા વડિયામાં ચાલતી જલારામ ઝૂંપડી. જામકંડોરણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ગામડાઓનો પ્રવાસ ખેડવામાં આવ્યો. ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા ઉપલેટાના આસપાસના ગામડાઓમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા મળી રહે તથા તાત્કાલિક ધોરણે યોગ્ય ન્યાય ખેડૂતોને મળી રહે તે હેતુથી ગામડાઓનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. લલિતભાઈ વસોયા સામે ચાલીને દરેક ગામમાં જઈને ખેડૂતો, સામાન્ય નાગરિકો તથા કારીગરોને મૂંઝવતા પ્રશ્નો સાંભળે છે તથા સ્થળ પર જ જે તે અધિકારીને ફોન દ્વારા આવા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવે છે. ધારાસભ્ય લલિતભાઈની આ કામગીરીને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. આજે ઉપલેટા તાલુકાની અંદર ગામની વચ્ચે કામની વાત એ કાર્યક્રમના અંતર્ગત ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની વચ્ચે જે લોકોના પ્રશ્નો સાંભળી શક્ય એટલા પ્રશ્નો સ્થળ ઉપર પતાવવાનો પ્રયત્ન, બાકીના પ્રશ્નો જવાબદાર અધિકારીઓ પાસે રજૂઆત કરી અને પતાવવા માટેના પ્રયત્ન અમે સૌ કોંગ્રેસની ટીમ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, હોદ્દેદારો સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ. આની પહેલાં પણ એક વખત તાલુકાનો પ્રવાસ અમે કરી ચૂક્યા છીએ અને અધિકારીઓને સાથે રાખી સ્થળ ઉપર લોકોના પ્રશ્નો પતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. લોકોની ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે ઘણી બધી અપેક્ષાઓ હોય છે, એ અપેક્ષાઓ સંતોષવા માટે અમે સૌ પ્રયત્નો કરીએ છીએ અને અમને સફળતા પણ મળે છે. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અમેરિકન દાતા દ્વારા વડિયામાં ચાલતી જલારામ ઝૂંપડી. કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. વડિયામાં છેલ્લા 7 વર્ષથી જલારામ ઝૂંપડી કાર્યરત છે. આ જલારામ ઝૂંપડીમાં ગરીબ પરિવારના બાળકોને પાઉંભાજી તથા આઈસ્ક્રીમ જમાડવાનો કાર્યક્રમ અમેરિકન દાતા દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યને વધુ સફળ બનાવવા ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આજે આ જલારામ ઝૂંપડીએ આજે છોકરાઓને, ગરીબ બાળકોને જમાડો છો, તો આજે પાઉંભાજી છે, તો આજે થોડુંક મને વિસ્તૃત કહેશો. હા, આજનો પ્રોગ્રામ અમારે અમેરિકાવાળા રમાબેન રાજાભાઈ મસરાણી તરફથી છે, મેહુલભાઈ માણેક બોમ્બેવાળાના સાડુભાઈ થાય છે, અને આપણે પાણિયાભાઈ કુકાવાળા થ્રુ પ્રોગ્રામ આવ્યો છે. આઈસ્ક્રીમ વખત ખવડાવવાનું છે, પાઉંભાજી ખવડાવવાના છે, અને ચોકલેટ વખત માથે એ લોકો તરફથી આપણને આવી છે, એ છોકરાઓને આપવાની. અને આપણે દર ગુરુવારે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ, દર ગુરુવારના દાતા આપણને લગભગ મળી જ જાય છે, અને આપણે ઝૂંપડી તરફથી ખર્ચ એ ઓછું થાય છે અને દાતા તરફથી જ બધું આપણે આયોજન કરીએ છીએ. આ જલારામ ઝૂંપડીના દર ગુરુવારના પ્રણેતા કોણ છે અને કેટલા વર્ષથી આ ઝૂંપડી ચાલુ છે? આ જલારામ ઝૂંપડીના પ્રણેતા પંકજભાઈ માણેક જ છે, અને એ ઓછામાં ઓછી 5-7 વર્ષથી આ ઝૂંપડી હલાવે છે. 5-7 વર્ષથી આ ઝૂંપડી એનું આયોજન હલાવે છે, અને જે કાંઈ વધઘટ ખર્ચ થાય તો એના માટે એ બેઠા છે, એને એનું કહેવાનું છે. અને એને એના કાકાની સમૃદ્ધિ, જયંતિભાઈ માણેકની સમૃદ્ધિમાં આ આયોજન એની એના મકાનમાં કર્યું છે, અને દર ગુરુવારે આપણે એનું આયોજન કરીએ છીએ. હા સર, કેટલાક વર્ષથી આ ઝૂંપડી કાર્યક્રમ ચાલે છે? આ ઝૂંપડી 7-8 વર્ષ તો ત્યાં જ છે આ ઝૂંપડી, અને 2 વર્ષથી તો અમે છોકરાઓ આ છોકરાઓને અમે બધા સંચાલન આપણે 2-3 વર્ષથી અમે કરીએ છીએ. રિપોર્ટર રાજુ કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. જામકંડોરણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન. સમગ્ર ભારતમાં અત્યારે ગરીબ તથા નબળા વર્ગના લોકો પાસે રહેવાના ઘર નથી, તેઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. આવા જરૂરિયાતમંદ લોકોને મકાન બાંધવા માટે સરકાર શ્રી તરફથી 1,49,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ત્યારે આજે જામકંડોરણા ખાતે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને આવાસોમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નમસ્કાર સાહેબ, મારું નામ સુનિતાબેન રાજુભાઈ છે.
અમે જામકાનોડાના રહેવાસી છીએ. અમારી સાત સાત પેઢી રહી ગયું, ત્યાં સુધી અમે વિચાર્યું નહોતું કે અમારી પાસે આવું મકાન થશે, અને અમે નામાં વિચાર્યું નહોતું કે આવું બધું મકાન થશે. અમે ગામમાં જાય તો અમને એમ લાગે કે આવું મકાન આપણે ક્યારે થશે. તેના બદલ પ્રધાનમંત્રી વડાપ્રધાનમંત્રી સાહેબે અમને મકાન બનાવી દીધું, તેમાં બધી વાતની સુવિધા પણ આવી ગઈ છે. તે બદલ વડાપ્રધાન સાહેબનું ખૂબ ખૂબ આભાર અને રૂપાણી સાહેબનું પણ ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે ગુજરાતના એવા લાભાર્થીઓને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે આજે ગૃહપ્રવેશ થવાનો છે. એના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લાની અંદર 690 આવાસોનું આજે લોકાર્પણ કરી અને એવા લાભાર્થીઓ કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને લાભ મેળવેલ છે એવા લાભાર્થીઓને આજે ગૃહપ્રવેશ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે એવા લાભાર્થીઓ કે જેને પોતાનું ઘરનું ઘર નહોતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરીને મકાનો આપવાનું કામ કરે છે. આજે માન્ય વડાપ્રધાનશ્રી ગુજરાતની ધરતી ઉપર પધાર્યા છે અને આવા લાભાર્થીઓને જ્યારે આજે આવાસનું લોકાર્પણ કર્યું છે ત્યારે ગુજરાતની જનતા વતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આભાર. રિપોર્ટર નરેન પ્રિયદર્શી, લોકફરિયાદ ન્યૂઝ, જામકંડોરણા. મોસમનો સારો વરસાદ છતાં અમરેલી આસપાસના વિસ્તારો હજુ વરસાદની રાહમાં. એકંદરે મોસમનો સારો વરસાદ પડતા ડેમ વગેરે છલકાઈ ગયા, પાણીના સ્ત્રોતો ઊંડા ગયા, તેમ છતાં ખેતીને વરસાદની તાતી જરૂરિયાત છે. જે લોકો વાડી ધરાવે છે તે લોકો વરસાદની રાહ જોયા પછી હવે પાકને પાણી પાવા લાગ્યા છે, પરંતુ જે લોકો પાસે ખેતર છે તે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં ફક્ત માંડવી અને કપાસનું જ વાવેતર કરવામાં આવે છે, ત્યારે ખેડૂતો માત્ર દવાના આધારે જ મોલને જીવતો રાખવા મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત પણ વડિયાથી ચરણિયા તરફ જવાનો પુલ વરસાદમાં તણાઈ ગયો હોય ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટર અશોક મણવર, લોકફરિયાદ ન્યૂઝ, અમરેલી. અંજાર રેલવે સ્ટેશનની અવદશાથી પ્રજા પરેશાન, તંત્ર સામે લોકોમાં રોષ. અંજાર રેલવે સ્ટેશનને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણની દિશામાં રેલવે પ્રશાસન દ્વારા દાખવવામાં આવતી ઘોર ઉદાસીનતાને કારણે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેશનમાં માળખાકીય સુવિધાઓનો વિકસાવવાના નામે માત્ર આશ્વાસનો આપવામાં આવે છે. લાંબા સમયથી બંધ પડેલા કોચ ઇન્ડિકેટર, અપૂરતા શેડ, બેસવા માટેના ઓછા બાંકડા સહિતની સમસ્યાઓ નિવારવા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. લોકોમાં રોષ ફેલાયો છે. રિપોર્ટર ભરત ઠાકોર સાથે રાણા આહિર, લોકફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. રાજકોટના નવાગામમાં ફાયરિંગનો બનાવ. રાજકોટના નવાગામમાં રૂપિયાની લેવડ દેવડ મામલે જય હેરમા પર ભારા ગઢવી નામના શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું. બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં કોઠારી આસપાસના વિસ્તારોમાં ડિમોલેશન કાર્ય કરવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઠારીયા તથા આસપાસના વિસ્તારોમાં ડિમોલેશનની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તથા વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક ને બધા એની સાથે રાખી અને પાર્કિંગમાં રડતું ફોટા છાપરા તથા રસ્તા ઉપરના દબાણો છે એ દૂર કરવાની જે કોઠારિયા રોડ ઉપરની અધૂરી કામગીરી હતી આજે પૂરી કરવામાં આવશે અને અત્યારે ચાલુ છે. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 10 માં રૂબેલા રસીકરણની જાગૃતિ માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટની ટીમ શાળાની મુલાકાતે આવી પહોંચી હતી. અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 10 માં રૂબેલા રસીકરણની જાગૃતિ માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટની ટીમ તથા ઓફિસર શાળાની મુલાકાતે આવ્યા હતા. આ તકે આરોગ્ય અધિકારી અંજારિયા સાહેબે વાલીઓને રૂબેલા રસી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વાલીઓને આ રસીકરણનું મહત્વ સમજાવી આ રસીકરણ શા માટે જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક વાલીઓ બાળકો માટે રસી મુકાવવા સહમત થયા હતા. આજે અમે અંજાર નગરની શાળાઓમાં માનનીય કિશોરજી, જે શિક્ષણ સમિતિના ચેરમેન છે, માનનીય કાઉન્સિલરશ્રી, અમારા ડોક્ટરની ટીમો અને સામાજિક આગેવાનો સાથે ઓલી અને રૂબેલાની રસી માટે દરેક સ્કૂલમાં આજે અમે મુહિમ રાખી છે. 100 વાલીઓને વિનંતી છે કે આ રસી ઓલી જેવા ઘાતક રોગ જેનાથી 50,000 બાળકોની મૃત્યુ આપણા હિન્દુસ્તાનમાં દર વર્ષે થાય છે અને જેનાથી જન્મજાત રૂબેલા જેવો રોગ જેનાથી જન્મજાત ખોડખાપણવાળો બાળક જન્મે છે એ રોગોથી બચવા માટે આ રસી ખૂબ જ જરૂરી છે. જેની કોઈ આડ અસર નથી અને હું તમામને વિનંતી કરું છું કે આ રસી ફરજિયાતપણે આપણા 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને 100% પવડાવે. તમામ ખાનગી પેડિયાટ્રિશિયન જે ડૉક્ટરો છે એમની પણ અમને ખૂબ ખૂબ સહકાર મળેલો છે અને એ લોકો પણ અમને ટેકો જાહેર કર્યો છે. આપ સૌને ફરીવાર વિનંતી કરું છું કે આ રસી તમામે. રિપોર્ટર ભરત ઠાકોર સાથે રાણા આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.